ભરૂચના સેવાશ્રમ રોડ પર આવેલા નીલકંઠ ઉપવન ખાતે સામાજિક સંસ્થાઓ દ્વારા સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો તાલીમ વર્ગનો પ્રારંભ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના હસ્તે કરવામાં આવ્યો હતો. સરકારી નોકરી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવા માટે મણીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તથા નર્મદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા સેવાશ્રમ રોડ પર આવેલ નીલકંઠ ઉપવન ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પ્રારંભ કલેક્ટર રવિકુમાર અરોરાના હસ્તે કરવામાં આવ્યો હતો. તલાટી સહિતની સરકારી નોકરીઓ માટેનું આ તાલીમ શિબિર એક મહિના સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે 500 જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે ફર્સ્ટ જાન્યુઆરી છે, એના નવી વર્ષની શુભેચ્છા. અને નવી વર્ષમાં નવા વર્ષમાં જે આપના જે સ્વપ્ન હોય આ પૂરો થાય એના માટે શુભેચ્છા. મંચ પર ઉપસ્થિત ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ અને બંને પક્ષ, છોકરાઓના ભવિષ્ય માટે કોઈ પક્ષ પાછળ નથી, તો ભાજપના યોગેન્દ્રભાઈ અને કોંગ્રેસથી રાધા સાહેબ બંનેને, મારા અધિકારીને ડીડીઓ સાહેબ છે, આઈએસ પાસ કરીને આવ્યા. મને તો લાગે છે નરેશભાઈ ડીડીઓ સાહેબને પણ તક મળવું જોઈએ બોલવા માટે. અને એક જ ક્લાસ પણ આપ અમે ફાળવો તો અમે કલાક માટે આવીશ કોઈ પણ દિવસ, સપ્તાહ એકમાં ચાલે છે. અને મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનો અને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત મારા ભવિષ્યના જે સરકારી નોકરીમાં આવશે મારા મિત્રો, જે અજયભાઈ બતાવ્યા નોકરી માટે કે કેટલું સૌરાષ્ટ્રમાં વધારે લોકો આવે છે અને દક્ષિણ ગુજરાતની જમીન ફળદ્રુપ નથી. તો ફળદ્રુપ કેમ નથી? હું અમારા મહેતા સાહેબ શિક્ષણ અધિકારી છે, તો બે જિલ્લામાંથી ફરજ બજાવીને આવ્યા, સાબરકાંઠામાં ડીડીઓ તરીકે અને મહીસાગરમાં કલેક્ટર તરીકે. બંને જિલ્લા શિક્ષકની મતલબ ફેક્ટરી ગણવામાં આવે છે. લુણાવાડામાં અમારા 8000 થી વધારે શિક્ષક પેન્શનર છે, જે નિવૃત્ત શિક્ષક થયા ના, અને જે એને સોસાયટી ચાલે ના, એના ડિપોઝિટ 150 કરોડ. અમને બ્રોડલાઈન મેને બહુ સરસ આપી છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારી કરવા માટે મેને દરેક વિદ્યાર્થી જયારે તૈયારી કરે ને તો સાઈડલાઈનમાં કઈ ને કઈ કે ઘરવાળા કઈ નહીં કહે કે કમાણી નથી કરતા, એટલે કોઈ કોચિંગ ક્લાસમાં ભણાવવા જાય, કોઈ આપણા જુનિયર્સને ભણાવે છે. તો મેં મારા જિલ્લામાં પણ કોશિશ કરી હતી એક વર્ષ ભણાવવાની, કે આજ રીતના એક જ્ઞાન પ્રબોધિનીના ક્લાસ ચાલતા હતા. તો આ પર્સનલ એક્સપિરિયન્સથી બેને, કારણ મારો જિલ્લો 12મા સુધી લાતુર બેને, આમ તો એકદમ બેને કોશિશ માટે ફળદ્રુપ નથી શિક્ષણ છોડતા. વર્ષની 2019ના નવા વર્ષની આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામનાઓ. આજે જે લક્ષ્ય સાથે ધ્યેય સાથે તમે જે ઉપસ્થિત અહીંયા થયા છો, આપ સૌ એમાં ખૂબ સારી રીતે ઉત્તીર્ણ થાવ એવી ભગવાનને પ્રાર્થના. એવું લખાયું છે કે એક શિક્ષક આજીવન એ વિદ્યાર્થી જ હોય છે, એટલે નોલેજ ઇઝ ધ ઓનલી પોટેન્શિયલ પાવર. બધાએ જ કીધું, બંને માનનીય આઈએસ ઓફિસરે આપણે બહુ સારી વાત કરી છે, એટલે વિશેષ કંઈ કહેવાનું છે નહીં, પણ નોલેજ એ ઓનલી પોટેન્શિયલ પાવર, બીજું કંઈ જ નથી. એ લર્નિંગ એની વેર એની કાઇન્ડ એની ટાઈમ એ ખૂબ જરૂરી છે. કલેક્ટર સાહેબ પણ કલેક્ટર ભલે હો અને પોતાની કલેક્ટરની ડ્યુટી બજાવતા હોય ત્યારે પણ એ ઘણી બધી ઇન્સ્ટિટ્યુશનની અંદર ટ્રેનિંગ લેવા જતા હોય. એવું નથી કે દરેક વખતે બધી જ વસ્તુ અપડેટ થતી હોય. એટલે તમે હંમેશા ઓપ્ટિમિસ્ટ બનો. નરેન્દ્રભાઈ મોદી કાયમ કહે છે આફતને અવસરમાં ફેરવો, એનું નામ ઓપ્ટિમિસ્ટ. આપણે શું બધા પેસિમિસ્ટ છે, અવસર મળે પણ આપણે એને ફેરવી નથી શકતા, એટલે ઓલવેઝ બી ઓપ્ટિમિસ્ટિક. આપણે ઓપ્ટિમિસ્ટિકમાં શું કહીએ, તો આપણે જે કોઈ અવસર, આટલો સરસ અવસર મળ્યો છે, આટલો સરસ તક મળી છે, એને કેવી રીતે આપણે આગળ લઈ જઈએ. હું તો એટલું માનું, મારો એક મંત્ર છે કે પ્રેક્ટિસ એવી કરો કે ક્યારેય જીત્યા નથી. આ મારો મંત્ર છે, હું સ્પોર્ટ્સમેન છું તો મને એક મંત્ર પહેલેથી શીખવાડેલો, પ્રેક્ટિસ એવી કરો કે ક્યારેય જીત્યા નથી અને પરફોર્મ એવું કરો કે ક્યારેય હાર્યા નથી, તો તમારું કામ પૂરું થયું.
અહીંયા બેઠા છો, કશું જ બોલવાની જરૂર નથી, કેવી રીતે કરવું છે. સાહેબ કલેક્ટર સાહેબે બહુ સરસ વાત કરી, અને જો એ રીતે કરતા રહીએ તો હું માનું છું કે તમે આગળ, તમને કોઈ રોકી જ નહીં શકે. જયારે સક્સેસ થાય ને, સક્સેસ ઇઝ અ, ઇંગ્લિશમાં છે સક્સેસ ઇઝ અ ટાઈમ ટુ રીડિફાઇન અવર ગોલ્સ. બરાબર છે, તમારા સક્સેસ મળ્યું હોય તો રીડિફાઇન કેવી રીતે કરો, અને ફેલિયર ઇઝ અ ટાઈમ, બરાબર છે, કે એ તમે એના પેરામીટર્સ જોવો કે હું ક્યાં ફેલ થયો. પરીક્ષા બધાએ આપી હશે, પણ પરીક્ષા જયારે આપતી વખતે કયા ક્યાં માર્ક તમને ના મળ્યા, શું ભૂલ થઈ, એને હંમેશા એને જોતા રહો કે ક્યાં મારી ભૂલ ક્યાં થઈ. ભલે પરીક્ષા હમણાં આપશો, જેમ અજયભાઈએ કીધું કે તમે ઈચ્છતા હશો તો રોજ પરીક્ષા લઈશ, અને એ ખરેખર એ કરાવજો, કારણ કે રોજ પરીક્ષા આપો ને તો રોજ ખબર પડે કે ક્યાં ભૂલ થાય, અને મહેનત કરવાની ખબર પડે, અને જેટલી વધારે મહેનત કરશો એટલું જ આપણને ફાયદો થશે. એક બહુ સરસ વાત કરીને વાત પૂરી કરું છું. બતક જુઓ ને, ડક બહુ સરસ, ભગવાને બહુ સરસ એને રૂપ આપ્યું છે, પણ એને તમે તરતા જુઓ ને તો બહુ જ ગમે એમ, તો તમે ઉપરથી જુઓ છો, ઓહો ભગવાને કેટલું સરસ બતકને રૂપ આપ્યું છે, ને કેટલી સુંદર છે, ને કેવું સરસ તરે છે. અંડરનીથ ધ વોટર, એટલે પાણીની અંદર જુઓ તો એ રેસ્ટલેસ પેડલિંગ કરતું હોય છે. એના પગ હંમેશા તમે જુઓ તો રેસ્ટલેસ પેડલિંગ, થાક્યા વગર, ત્યારે એ બતક ઉપર આટલી સ્મૂધ લાગે છે. એટલે ભલે તમારે પરીક્ષા આપો છો, પણ એની નીચેની તમારી મહેનત સિવાય બીજું કંઈ જ નથી. જેટલી વધારે બધી પોલિટિક્સમાં છે એમાં મહેનત છે, એટલે એવું નથી કે અહીંયા ઉભા થઈને ભાષણ કરી, બધે બધી જ પ્રકારની જ્યાં જરૂર પડે એવી મહેનત કરવી જ પડતી હોય છે, મહેનત સિવાય કશું જ નથી. અને એ અમારું મન જાણતું હોય છે, અમે જુદા ક્ષેત્રમાં છીએ, પણ એનું પરિણામ મહેનત વગર મળતું નથી. એટલે જેટલી બને એટલી આ પરીક્ષાનો આજે બંને સંસ્થાએ તમારી માટે આટલી સુંદર વ્યવસ્થા કરી, અને ધનજીભાઈએ તો એનાથી આગળ જઈને કીધું, અને જો કેટલો સપોર્ટ મળ્યો આજે. અજયભાઈએ કીધું જે ફેકલ્ટી જોઈતી હશે હું લાવીશ, કલેક્ટર સાહેબ અને ડીડીઓ મેડમે કીધું અમે તક મળશે તો અમે અહીં આવીશું, અને આપણે મહેતા સાહેબે કીધું કે જેવા શિક્ષક જોવો એવા આપીશું. આનાથી વધારે શું જોઈએ? હું માનું છું ત્યાં સુધી આ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે તમને એક સાથે આટલી ફેકલ્ટી ક્યારે નથી મળતી. આ તો આપણને પ્લેટફોર્મ ઉભું થયું, તમને તો રેડી પ્લેટફોર્મ ઉભું થયું. બીજું કે તમને કયો વિષય નથી ફાવતો, જો એ કહેશો કે આમાં અમને જરા અગવડ ઓછી, અમને ગેડ નથી લેતી કે સમજ નથી પડતી, તો એ ફેકલ્ટી આપણી માટે ઉભી થઈ જશે, અને એ ફેકલ્ટીનો અનુભવ મળશે. અંતે એક જ, ભરૂચ જિલ્લાનું નામ રોશન કરો. બરાબર છે, આટલી સરસ તક મળી છે, બંને સંસ્થાને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હંમેશા પોઝિટિવ એટીટ્યુડ સાથે આ બંને સંસ્થાઓ ભરૂચ માટે કંઈક શું નવું કરવું એના મનમાં હંમેશા રમતું હોય, ધનજીભાઈ અને નરેશભાઈ.